अपने बैंक ऑफ बड़ोड़ा में बचत खातु खोलावुं फॉर्म मेळवा माटे मैनेजर ने अरजी करी छे। એટલે મેનેજરને સંબોધીને લખવાનું હોય, સંબોધન કરવું જ પડે, એટલા માટે એ લખેલું છે માનનીય સાહેબ શ્રી। ત્યાર પછી સાદર પ્રણામ, સાદર પ્રણામ તો લખવા હોય તો આપણે નમસ્કાર પણ લખી શકાય, બંનેમાંથી એક જ લખી શકાય। ત્યાર પછી આપણે ફોર્મ મેળવવા માટે અરજી કરીએ છીએ એટલે જણાવે છે સવિનય જણાવવાનું કે સવિનય ન લખીએ તો વિનય સાથે લખવાનું અને વિનય સાથે ન લખીએ તો સવિનય જણાવવાનું કે હું ઈશાનપુરની વિવી પટેલ વિદ્યા મંદિરમાં અભ્યાસ કરું છું। विद्यार्थी माटे आपणी बैंकमां बचत माटेनी खास योजना राखेली छे ते जाणीने मने खूब आनंद थयो। मने मारा पिताजी अवारनवार हाथ खर्च माटे रूपिया आपे छे, ते रूपियानी मारे बचत करवी छे तो आप श्री बैंकमां खातुं खोलावा माटेनो ફોર્મ આપશો। આવી આપણે બેંક મેનેજરને વિનંતી કરવાનું છે, તે માટેનું જરૂરી માર્ગદર્શન આપવા મહેરબાની કરશો જી। આભાર સહભાગ જે માણસે અરજી કરી છે અને ઉપર આપણે જે નામ લખેલું છે એ જ નામ નીચે આવે અને લિખિતદર આપણો વિશ્વાસુ પ્રજાપતિ વરદ, આવું આપણે અહીંયા લખવાનું છે। અને આ રીતે જો આપણે અરજી કરીએ તો ચોક્કસ આપણને પાંચમાંથી ત્રણ ચાર જેટલા માર્ક્સ આપણને ચોક્કસ આવી શકે અને વારંવાર આપણે અરજીઓ કરવી જ પડશે। કોઈ પણ જગ્યાએ નોકરી મેળવવી હોય તો પણ આપણે અરજી કરવી જ પડે છે, એટલા માટે આપણે ધોરણ 10ની અંદર પણ પત્રલેખન શીખ્યા હતા અને એનું અહીંયા આપણે પુનરાવર્તન જ કર્યું છે।